સુરત શહેર દેશભરમાં કોરોનાથી બચવા સરકારે લોકડાઉનની જાહેરાત તો કરી દીધી છે, પણ તેના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની ખૂબ જ મોટી તકલીફ થઈ રહી છે. તેવામાં સુરતની અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત કીટ બનાવીને તેમને વિતરણ કરવાનો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે. પણ સુરતના ઉધના યાર્ડ ભાવનાનગર વિસ્તારમાં રહેતા રહેમાનિયા ગ્રુપ સાથે સંકળાયેલા સેવાભાવી સભ્યો દ્વારા લોકડાઉનના પહેલા જ દિવસથી ભૂખ્યા તરસ્યા લોકોને ઘરે બેઠા ગરમ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. દરરોજ સાંજે ગ્રુપના તમામ નાના મોટા સભ્યો પોતાના હાથેથી રસોઈ બનાવીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુસર દરેક જરૂરિયાતમંદ લોકોના ઘરે ઘરે જઈને તેમને ભોજનની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે. મારું નામ ઇલિયાસ પટેલ છે. ઇલિયાસભાઈ, કયા ગ્રુપ દ્વારા અહીંયા કામગીરી કરવા? અમે રહેમાનિયા ગ્રુપની અંદર આ કામગીરી કરી રહેલા છે, જમાડવાનું, હોમ ટુ હોમ બધાને સર્વિસ આપી રહેલા છે કે ભાઈ કોઈ ભીડ ના થાય, લોકડાઉનનો પૂરેપૂરો અમલ કરી શકાય, કોઈ અહીંયા સુધી આવવું ના પડે. અમે એમને ઘર સુધી તૈયાર કરીને, સામગ્રી કરીને, ઘરે સુધીની પેકેજો તૈયાર કરીને આપી રહેલા છે. કેટલા દિવસથી ચાલે છે પ્રોગ્રામ? અત્યારે 20 દિવસથી અમે લોકો સંલગ્ન અંદર અમે સાંજના સમયનું જમવાનું કામ બનાવી રહ્યા છીએ. તમે ઘરે ઘરે પહોંચાડો છો તો શું અપીલ કરવા માંગો છો લોકોને? અમે એવું કરીએ છીએ કે તમે ઘરેથી બહાર ના નીકળો. કોરોના વાયરસથી જે સાહેબે, મોદી સાહેબે જે વસ્તુ કીધેલી છે કે ઘરે રહેશો તો સુરક્ષિત રહેશો, તમે કોરોના ઘરે ના લઈ જાઓ, એના કારણસર અમે કીધું છે કે તમે અહીંયા ના આવો. અમે કાયદેસર રીતસરનું બધી રીતે સાચવીને ઘરે લાવીને તમે જમવાનું તમને આપીશું, તમે શાંતિથી જમવાનું ખાજો. મારો નામ અલ્તાફ હુસેન છે અને હું અહીંયા રહેમાનિયા મસ્જિદ પાસે રહું છું. રહેમાનિયા મસ્જિદ પાસે રહું છું અને અમારા ત્યાં આ સોશિયલ વર્કર લગભગ 15 દિવસથી છેલ્લા ચાલી રહેલું છે અને અહીંયા બધા લોકોનો સહ સહકારથી આ કાર્યક્રમ લગભગ આગળ પર ધંપાવવાનું અમારો વિચાર છે અને લોકોની સેવા કરવાનો અમારો પ્રેરણા છે કે લોકોને, લોકો ભૂખ્યા નહીં રહે. સરકાર શ્રીએ જે કરે છે તે કરે છે, પણ આમ માણસ અને આમ જનતાની બી સ્વૈચ્છિક રીતે એમની બી ફરજ છે કે આમ જનતાને એ લોકો ફાયદો પહોંચાડે. અને મારા મહોલ્લાના લોકો, ખાસ કરીને અમારા સલીમભાઈ શેખ, તેમણે આ વિષય માટે બહુ મહેનત કરી છે અને એમની તરફથી બહુ બધું દાન પણ આવ્યું છે અને એમની તરફથી જ આ બધું ભંડારો સમજી લો ચાલી રહેલું છે. અને બીજા લોકોના, મહોલ્લાઓના બીજા લોકો, છોકરાઓનો બી સહકાર બહુ સારો છે. અને શ્રી મકવાણા સાહેબ બી અહીંયા આવીને ગયા, તેમણે બી અમને અભિનંદન આપ્યું છે કે તમે સારું કામ કરી રહ્યા છો. એટલે આ કામ બહુ સારી રીતે ચાલી રહ્યો છે. અને ગ્રુપ દ્વારા કામગીરી કરવામાં છે, કેટલા લોકો આમાં મદદ કરે છે? આમાં અમારા રહેમાનિયા ગ્રુપનું છે અને આમાં લગભગ 40-50 છોકરાઓ કામ કરી રહેલા છે અને બધા છોકરાઓ સારી રીતે કામ પણ કરી રહ્યા છે. અને કેટલા દિવસથી ચાલે છે? આ લગભગ છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યું છે અને આમાં લોકોનો બહુ સહકાર મળ્યો છે, લોકોએ બી આમાં ફાઇનાન્શિયલી મદદ આપી છે. એવું કહેવાય છે કે ભૂખ્યા પેટનો કોઈ ધર્મ નથી હોતો, તેવી જ રીતે કોઈ પણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર તેમના દ્વારા આ સેવાકીય કાર્ય કરીને માનવતાની સુવાસ ફેલાવવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.